હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાલા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય ભૂમિ, જેમાં આપણે પાઠ 15 સોનું કો સ્થિર મેળવ્યું, જેનો ભાષાંતર આપણે કે નેક્સ્ટ ગયા લેક્ચરમાં થોડું બાકી હતું. ભાષાંતર આપણે અહીંયા જોશું અને સાથે એની સાથે પ્રશ્ન જવાબ પણ સમજાવી અને લખીશું. બરાબર, તો હવે જે ભાષાંતર બાકી હતું એ આપણે જોઈ લઈએ. ભાષાંતર એટલે કે વાક્યનું, જે વાક્ય લખેલું છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવું. અનુવાદ કરવું એટલે કે ગુજરાતીમાં લખવું. અનુવાદ કરવું એટલે કે ગુજરાતીમાં લખવું અને ભાષાંતર એટલે કે હિન્દીનું ગુજરાતી કરવું. અનુવાદ પણ એ જ છે કે હિન્દીનું હિન્દી વાક્યનું ગુજરાતી કરવું. અને અહીંયા વાક્ય છે, ઉસ દિન સે સોનું ને ફલો કે છીલ કે ઇધર ઉધર ન ઇધર ઉધર ને ફેંકને કી કસમ ખાઈ, ન ફેંકને કી કસમ ખાઈ. ઉસે એટલે કે તે દિન સે એટલે કે દિવસ થી, સોનું એટલે કે સોનું, ને ફળો કે છીલકે એટલે કે ફળની છાલ, ઇધર ઉધર એટલે કે આમ તેમ, ન ફેંકને કી એટલે કે આમ તેમ ન ફેંકવાની, કસમ ખાઈ એટલે કે કસમ એટલે કે સોગંધ ખાય અથવા તો સમ ખાય. બરાબર, તો હવે આપણે ગુજરાતીમાં લખશો લખશું તો કે તે દિવસથી સોનુએ કેળાની છાલ, તે દિવસથી સોનુએ કેળાની છાલ આમ તે ન પછી વાક્ય છે, અબ વહ તે દિવસથી સોનુએ કેળાની છાલ આમ તે ન ફેંકવાના સમ ખાધા. એના પછીનું વાક્ય છે, અબ વહ છીલકે હંમેશા ટોકરી મેહી ડાલતા હે. અબ એટલે કે હવે, વહ એટલે કે તે, છીલકે એટલે છાલ, હંમેશા એટલે કે હંમેશા, ટોકરી એટલે કે ટોપલી, મેહી ડાલતા હે એટલે કે ટોપલી માં જ ફેંકે છે. અબ એટલે અબ વહ છીલકે હંમેશા ટોકરી મેહી ડાલતા હે, હવે તે હંમેશા છાલ ટોપલી એટલે કે ટોપલી ટોપલી માં જ ફેંકે છે. બરાબર, હવે ત્યાર પછી છે પ્રશ્ન જવાબ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે સોનું કે સોનું કી ક્યાં આદત થી. તો આપણે પાઠમાં જોયું કે જે સોનું હતો એ કેળા ની છાલ ખાઈને તે ગમે ત્યાં ફેંકી દેતો હતો. એટલે આપણે જવાબમાં શું લખવાનું છે, એની આદત કઈ હતી? તો કે વો ફલો કે છીલકે ખા ફળ ખાકે ફલો કે છીલકે ઇધર ઉધર ફેંક દેતા હતા. લખવાનું, સોનું ફળ ખાકે ફળ ખાકે છીલકે ઇધર ઉધર ઇધર ઉધર ડાલતા હા. બરાબર, સોનું ફળ ખાકે છીલકા ઇધર ઉધર ડાલતા હા, યહ ઉસકી આદત થી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે માં સોનું સે ક્યા કહેતી હતી. તો એના મમ્મી છે એ સોનું ને શું કહે છે? તો એની માં છે એને એમ કહેતી હતી કે બેટા, તું જે આ છાલ છે એ ગમે ત્યાં ફેંક માં, એટલે ફળો કે છીલકે ઇધર ઉધર મત ડાળો, સે ટોકરી ને એ ડાળો. તો તમે આપણે જવાબમાં શું લખવાનું કે માં સોનું સે કહેતી હતી કે ફળો કે છીલકે હંમેશા ટોકરી માં એ ડાળા કરો. માં સોનું સે
Can it be clean? Alokechke. Hamesha. Totally maybe. Dalu. Brother, mass on the second thing, a bulk chicken, Hamesha totally maybe. Dalu. Brother, Yakasi three for Russia. सोनू ने क्या कसम खाई? सोनू जहाँ लव से न पड़ गयो, त्यार पची कसम खाई छे कि उस दिन से सोनू ने फल के छिलके इधर उधर न फेंकने की कसम खाई छे। आपने भाषण करवायुं छे, ये जायन जवाब ना लगवानु छे। तो सोनू ने कई कसम खादी, तो के सोनू उस सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई। सोनू ने फल के छिलके इधर उधर नाव फेंकने की कसम खाई। बराबर, सोनू ने क्या कसम खाई? तो के सोनू ने फॉर्मेशन के इधर उधर न फेंकने की कसम खाई। अरे आज यो आपको पाठ करवाना है कंप्लीट थे गयो छे, तो तुम्हारा पाठ बुक में उतारी लेवानो छे ने एक वक्त होमवर्क बुक ने होमवर्क में पण करवानो छे। बराबर, प्रश्न जवाब अने आपको भाषण छे ए तुम्हारा पाठ बुक में लकी लेवानो छे। फरी वर्ष नेक्स्ट लेक्चर में। थैंक यू।